गुड मॉर्निंग स्टूडेंट्स, जय राजाराम। विद्यार्थी मित्रों, आपने घनी क्रियाओं करता होइए छे। क्रियाओं एटले खाऊ, गाऊ, नाचू, ऊँगू, पीऊ वगैरह। तो आ बधी ज क्रियाओं छे, ए क्रियाओं ने लगतो आपणे आजे एक धोरण 4 मां इंग्लिश मां एक यूनिट भणवानो छे, जेनुं नाम छे गेटअप एंड डांस। મિત્રો, આ ગેટઅપ એન્ડ ડાન્સ જે આપણો યુનિટ છે એના અંદર બધી ક્રિયાઓ ને આપેલી છે। તો આપણે પહેલા તો સૌપ્રથમ તમારું પુસ્તક તમે ખોલો અને જુઓ એક્ટિવિટી 1। તો આજે પહેલા સૌપ્રથમ આપણે એક્ટિવિટી 1 કરીશું। જુઓ તો એક્ટિવિટી 1 માં પહેલા જ આપેલું છે એક પોયમ। એ પોયમ ને આપણે સરસ રીતે ગાતા શીખવાની છે। સરસ રીતે રાગમાં તમે એ મારી સાથે ગાજો, હું જેમ રીતે ગાઉં એ રીતે તમે ગાજો। તો સૌપ્રથમ આપણે પોયમ ગાઈએ। હોપ લિટલ જમ્પ લિટલ 1 2 3, હોપ લિટલ જમ્પ લિટલ 1 2 3, રન લિટલ સ્કીપ લિટલ ટેપ યોર ની, રન અ લિટલ સ્કીપ અ લિટલ ટેપ યોર ની, બેન્ડ અ લિટલ સ્ટિચ અ લિટલ નોડ યોર હેડ, બેન્ડ અ લિટલ સ્ટિચ અ લિટલ નોડ યોર હેડ, યોર્ન અ લિટલ સ્લીપ અ લિટલ ઇન યોર બેડ, યોર્ન અ લિટલ સ્લીપ અ લિટલ ઇન યોર બેડ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોયમ સરસ રીતે ગાઈ તો તમને હવે ગાતા આવડી ગઈ હશે। તો વિદ્યાર્થી મિત્રો, જુઓ કે આ પોયમને હું હવે તમને સરસ રીતે તેના અર્થ સાથે હવે હું સમજાવીશ, તો તમે સમજો। તો મિત્રો જુઓ, હું તમને આ કવિતાના મિનિંગ સાથે સમજાવું છું। હોપ અ લિટલ, તો આપણે હોપનો અર્થ સમજીએ કે હોપ એટલે શું। તો હોપ હોપ એટલે એક પગે કૂદવું। અ લિટલ હોપ એટલે એક પગે કૂદવું, અને લિટલ લિટલ એટલે લિટલ એટલે થોડું, હોપ એટલે એક પગે કૂદવું અને લિટલ એટલે થોડું। વિદ્યાર્થી મિત્રો, આ પોએમના અંદર જ્યાં જ્યાં લિટલ શબ્દનો ઉપયોગ થયો છે ત્યાં ત્યાં આપણે એને થોડું સમજવાનું, એનો મતલબ થોડું થાય છે। તો હોપ અ લિટલ એટલે એક પગે થોડું કૂદો। બીજી લાઇન છે જમ્પ અ લિટલ, તો જમ્પનો અર્થ થાય છે કૂદવું, અને લિટલનો અર્થ તો આપણને ખબર છે કે લિટલનો અર્થ થાય છે થોડું। તો જમ્પ અ લિટલ એટલે કે કૂદવું વધારે, જમ્પ અ લિટલ એટલે કે થોડું વધારે કૂદો, થોડું કૂદો, થોડું વધારે કૂદો। 1, 2 અને 3, તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 1 એટલે 1, 2 એટલે 2 અને 3 એટલે 3। તો 1, 2 અને 3, બરાબર। તો પહેલી 3 લાઇનનો મતલબ તમને સમજાઈ ગયો, બરાબર। તો ચલો હવે હું તમને એના પછીની લાઇનનો સમજાવું છું। ચલો, તો રન અ લિટલ, તો આપણે રનનો અર્થ સમજીએ, રન, તો રન એટલે શું, તો રન એટલે દોડવું, રન એટલે શું, દોડવું। તો રન અ લિટલ
અને લિટલ એટલે થોડું થોડું દોડો, રન અ લિટલ એટલે થોડું દોડો. એના પછીની લાઈન છે સ્કીપ અ લિટલ, તો સ્કીપ એટલે શું? સ્કીપ એટલે દોરડું કૂદવું. શું? દોરડું કૂદવું. સ્કીપ, સ્કીપ એટલે દોરડું કૂદવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રન અ લિટલ એટલે કે થોડુંક દોડો, સ્કીપ સ્કીપ એટલે દોરડું કૂદવો, અને લિટલ એટલે કે થોડું, તો થોડુંક દોરડું કૂદો. ખબર પડી? થોડુંક દોડો અને થોડુંક દોરડું કૂદો. પછી છે ટેપ યોર ની. ટેપ, ટેપનો અર્થ શું છે? ટેપનો અર્થ શું થાય? ટપલી મારવી. શું થાય? ટપલી મારવી અથવા થાપ મારવી. શું થાય? ટપલી મારવી અથવા થાપ મારવી. યોર એટલે તમારા. યોર એટલે તમારા. શું કહે છે? યોર, ટેપ યોર નીઝ. અને નીઝ એટલે, ની એટલે શું? ઘૂંટણ, તમારા ઘૂંટણ. ની એટલે ઘૂંટણ. તો શું કહે છે કે રન અ લિટલ, થોડુંક દોડો, સ્કીપ અ લિટલ, થોડુંક દોરડું કૂદો, ટેપ યોર ની, તમારા ઘૂંટણ પર ટપલી મારો. તો તમને પહેલી ત્રણ લાઈન અને બીજી ત્રણ લાઈનનો અર્થ સમજાઈ ગયો? ચાલો તો હવે પછીની લાઈનનો હું તમને અર્થ સમજાવું છું. એના પછી છે બેન્ડ અ લિટલ. બેન્ડ, બેન્ડ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, બેન્ડનો અર્થ થાય છે વળવું. બેન્ડનો અર્થ થાય છે વળવું. તો શું કહે છે? બેન્ડ અ લિટલ, થોડું વળો. વળવું અથવા વળવું એટલે નીચા નમવું. તો શું કહે છે કે બેન્ડ અ લિટલ, કે થોડું વળો, થોડા નીચા નમો. ઓકે. એના પછી છે સ્ટ્રેચ અ લિટલ. સ્ટ્રેચ એટલે શું? સ્ટ્રેચ અ લિટલ, સ્ટ્રેચ એટલે સીધા થવું. સ્ટ્રેચ એટલે સીધા થવું. લિટલ એટલે થોડું, થોડા સીધા થવો. થોડા વળો, થોડા સીધા થવો. નોડ યોર હેડ. નોડ એટલે નોડ. નોડ એટલે માથું હલાવવું અથવા ધૂણાવવું. માથું હલાવવું અથવા અથવા ધૂણાવવું. યોર એટલે તમારું, અને હેડ એટલે માથું. નોડ એટલે હલાવવું અથવા ધૂણાવવું. યોર એટલે તમારું, અને હેડ એટલે હેડ, માથું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો હવે આ ત્રીજી જે ત્રણ લાઈન છે એનો આપણે અર્થ સમજીએ. બેન્ડ અ લિટલ, તો થોડા વળો. સ્ટ્રેચ અ લિટલ, થોડા સીધા થાઓ. અને નોડ યોર હેડ, તમારું માથું હલાવો, તમારું માથું ધૂણાવો. તો સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તો હવે હું તમને છેલ્લી ત્રણ લાઈનનો અર્થ સમજાવું છું. યોન અ લિટલ. યોન, યોનનો અર્થ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? યોન, યોન એટલે શું? તો યોન એટલે બગાસું ખાવું. બગાસું ખાવું. પછી છે યોન અ લિટલ. યોન એટલે બગાસું ખાવું, લિટલ એટલે થોડું, થોડું બગાસું ખાવ. સ્લીપ અ લિટલ. સ્લીપ, સ્લીપનો અર્થ શું થાય? સ્લીપ. તો સ્લીપ એટલે
તમને બધાને ખબર છે આપણે શું કરીએ રાતે? ઊંઘીએ. તો સ્લીપ એટલે ઊંઘવું. સ્લીપ એટલે શું? ઊંઘવું. સ્લીપ એટલે ઊંઘવું. તો યર્ન લિટલ થોડા બગાસા ખાઓ, સ્લીપ લિટલ થોડા ઊંઘો. ઇન યોર બેડ. ઇન એટલે, ઇન એટલે શું? તો ઇન એટલે માં, માં અંદર. ઇન, ઇનનો અર્થ થાય માં અથવા અંદર. યોર એટલે તમારી, બેડ એટલે બેડ, બેડ એટલે પલંગ અથવા પથારી. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આ પોયમના અર્થ. હવે એકવાર ફરીથી આપણે અર્થ સાથે પોયમને સમજી લઈએ. હોપ લિટલ, તો હોપ એટલે એક પગે કૂદવું, લિટલ એટલે થોડું, થોડુંક એક પગે કૂદો. જમ્પ લિટલ, થોડું વધારે કૂદો. વન ટુ થ્રી, એક બે અને ત્રણ. રન અ લિટલ, થોડુંક દોડો. સ્કીપ અ લિટલ, થોડું દોડા કૂદો. ટેપ યોર નીઝ, તમારા ઘૂંટણ પર ટપલી મારો. ટેપ યોર નીઝ, તમારા ઘૂંટણ પર ટપલી મારો અથવા થાપ મારો. સમજી ગયા? પછી છે બેન્ડ અ લિટલ, થોડું વળો અથવા નીચા નમો. સ્ટ્રેચ લિટલ, થોડા સીધા થાઓ. અને નોડ યોર હેડ, તમારું માથું ધૂણાવો અથવા તમારું માથું હલાવો. એના પછીની લાઈન છે યોર્ન અ લિટલ, યોર્ન એટલે થોડું બગાસું ખાઓ. સ્લીપ અ લિટલ, થોડા ઊંઘી જાઓ. અને છેલ્લું છે ઇન યોર બેડ, તમારા પલંગમાં, તમારી પથારીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આખી પોયમ આપણે ગાઈ અને તેના અર્થ સાથે તમે સમજી. તો તમને આ કવિતા આવડી હશે ને? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ કવિતા અને તેના અર્થ એ તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સારા અક્ષરે નોંધી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં તો એક્ટિવિટી 1 જોઈ, એની પોયમ જોઈ અને એના અર્થ સમજ્યા. હવે તમે તમારી નોટબુકમાં એક્ટિવિટી 2 ખોલો, તમારી પુસ્તકમાં. ચલો એમાં જુઓ તો ઘણી બધી ક્રિયાઓના નામ આપેલા છે, તમે જોયું? તો હવે એ ક્રિયાઓના નામ આપણે બોર્ડ પર લખીએ અને તેને ક્રિયાઓને જાતે કરીને જ આપણે સમજીએ કે કઈ રીતે કઈ ક્રિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2માં બધી ક્રિયાઓ જોઈએ. તમે તમારા પુસ્તકમાં જે ક્રિયાઓ છે એ જુઓ, જે અહીંયા મેં બોર્ડ પર લખી છે. તો ચલો, પહેલી ક્રિયા છે આપણે સ્ટેન્ડ અપ. તો પેલા સ્ટેન્ડ અપ એટલે શું? તો સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું. સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું. તો આપણે અહીંયા એને એનો અર્થ લખીએ. સ્ટેન્ડ અપ એટલે શું? ઊભા થવું. બાળમિત્રો, તો તમને ખબર પડશે ને કે સ્ટેન્ડ અપ એટલે શું? ઊભા થવું. ઓકે, તો સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું. એના પછીની ક્રિયા આપણી છે સીટ ડાઉન. તો સીટ ડાઉન એટલે શું? તો સીટ ડાઉન એટલે બેસી જવું. સીટ ડાઉન એટલે બેસી જવું. તો આપણે એનો અર્થ લખીએ. સીટ ડાઉન એટલે શું? તો બેસી જવું. વિદ્યાર્થી મિત્રો, તમને પણ ક્લાસમાં મેડમ કહેતા હશે કે સ્ટેન્ડ અપ અથવા સીટ ડાઉન, તો તમને એ સમજી જવાનું કે સ્ટેન્ડ અપ એટલે ઊભા જવું અને સીટ ડાઉન એટલે બેસી જવું. ઓકે, તો એના પછીની છે આપણી ક્રિયા ઈટ. તો તમે ઈટ એટલે શું તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો ઈટ એટલે તમે રોજ શું કરો છો? ઘરે બેઠા જમો છો. તો ઈટ એટલે શું? ખાવું. ઈટ એટલે ખાવું. ઈટ એટલે શું? ખાવું. એના પછીની ક્રિયા આપણી છે વિદ્યાર્થી મિત્રો સ્લીપ. તો સ્લીપ એટલે શું? સ્લીપ એટલે બરાબર, સ્લીપ એટલે ઊંઘવું. સ્લીપ એટલે વિદ્યાર્થી મિત્રો ઊંઘવું. ઈટ એટલે ખાવું અને સ્લીપ એટલે ઊંઘવું. એના પછીની આપણી ક્રિયા છે ડ્રિંક. ડ્રિંક એટલે શું? તો ડ્રિંક એટલે પીવું. આપણે પાણી પીએ છીએ, શરબત પીએ છીએ, દૂધ પીએ છીએ. તો ડ્રિંક એટલે પીવું. તો એનો અર્થ આપણે લખી દઈએ શું વિદ્યાર્થી મિત્રો? ડ્રિંક એટલે પીવું. તમને ખબર પડી? એ
એના પછીની આપણે ક્રિયા છે રન. તો રન એટલે શું? તો રન એટલે દોડવું. રન એટલે દોડવું વિદ્યાર્થી મિત્રો. એના પછીની ક્રિયા છે ટોક. તો ટોક એટલે શું? તો હાલ હું જે કરી રહી છું તે. ટોક એટલે બોલવું અથવા વાત કરવી. તો ટોક એટલે બોલવું. ટોક એટલે બોલવું અથવા વાત કરવી. અને છેલ્લો શબ્દ છે આપણો યૌન. તો આપણે કવિતામાં જોયું અને એ પ્રમાણે યૌન એટલે શું? તો બગાસું ખાવું. યૌન એટલે શું? બગાસું ખાવું વિદ્યાર્થી મિત્રો. તો આપણે બધી ક્રિયાઓના અર્થ જોઈ લીધા. તો સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું, સિટ ડાઉન એટલે બેસી જવું, ઈટ એટલે ખાવું, સ્લીપ એટલે ઊંઘવું, ડ્રિંક એટલે પીવું, રન એટલે દોડવું, ટોક એટલે બોલવું, અને યોન એટલે બગાસું ખાવું. ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધી ક્રિયાઓના અર્થ જોયા. હવે આ ક્રિયાઓના અર્થ જોઈએ. તો જુઓ, તો પહેલું શું લખ્યું છે? લાફ. લાફ એટલે શું તમને ખબર છે? તો લાફ એટલે હસવું, ખડખડાટ હસવું. તો લાફ એટલે ખડખડાટ હસવું. લાફ એટલે હસવું. એના પછી છે જમ્પ. તો જમ્પ એટલે કૂદકો મારવો. જમ્પ એટલે કૂદકો મારવો. એના પછી એક ક્રિયા આપેલી છે ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ એટલે તાળી. યોર હેન્ડ તમારા હાથ વડે. ક્લેપ યોર હેન્ડ એટલે તમારા હાથ વડે તાળી પાડો. ખબર પડી? ક્લેપ યોર હેન્ડ તો તમારા હાથ વડે તાળી પાડો. તમારા હાથ વડે તાળી પાડો. એના પછી છે તો ક્લેપ યોર હેન્ડ એટલે તમારા હાથ વડે તાળી પાડો. એના પછી છે ક્લોઝ યોર આઈઝ. તો તમારી આંખો બંધ કરો. ક્લોઝ એટલે બંધ, યોર એટલે તમારી, અને આઈઝ એટલે આંખો. તો તમારી આંખોને બંધ કરો. ક્લોઝ યોર આઈઝ એટલે તમારી આંખો બંધ કરો. તમારી આંખો બંધ કરો. એના પછી છે શો યોર ટીથ. શો એટલે બતાવો, યોર એટલે તમારા, અને ટીથ એટલે દાંત. શો યોર ટીથ તમારા દાંત બતાવો. તમારા દાંત બતાવો. એના પછી છે ઓપન યોર બુક્સ. ઓપન એટલે કે ખોલો, યોર એટલે તમારી, અને બુક્સ, બુક એટલે ચોપડી અથવા પુસ્તક. તો ઓપન યોર બુક્સ એટલે તમારું પુસ્તક ખોલો, તમારી ચોપડી ખોલો. તમારી ચોપડી ખોલો. એના પછી છે કમ હિયર. કમ હિયર એટલે અહીંયા આવો. કમ હિયર એમ આપણે નથી કહેતા આપણા સ્ટુડન્ટ્સને. અમે કોઈ ટીચર તમને બોલાવે કે કમ હિયર, તમારા મમ્મી પપ્પા તમને બોલાવે છે કમ હિયર, તો કમ હિયર એટલે અહીંયા આવો. કમ હિયર એટલે અહીંયા આવો. ચલો એના પછી છે ક્લોઝ યોર બુક. હમણાં હતું ઓપન યોર બુક એટલે કે તમારી ચોપડી ખોલો, અને હવે છે ક્લોઝ યોર બુક.
ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારી, અને બુક એટલે ચોપડી. તો તમારી ચોપડી બંધ કરો. તો ક્લોઝ યોર બુક એટલે તમારી ચોપડી બંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધી ક્રિયાઓ જોઈ, એના અર્થ સમજ્યા, અને આપણે એક્ટિવિટી 2 બરાબર જોઈ. હવે તમે જુઓ કે એક્ટિવિટી 2 ના નીચે એક બીજા ચિત્રોવાળું જેના ઉપર લખેલું છે હેલ્પલાઈન, તો તમે તમારા પુસ્તકમાં જુઓ અને એ બધા જે ચિત્રો છે એ પ્રમાણે તમે એ ક્રિયાઓ જોજો અને તમારી બુકમાં ટીક કરીને એની બાજુમાં લખજો.